हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्न स्कूल। तो विद्यार्थी मित्रों, केम छो तमे बधा? मजा में हसो? हवे तमने थोड़ी आदत थई गई हशे ने आ रीते भणवानी। हवे तमने समझण पण वधारे पड़वा लागी हशे, तमे सांभळता भी हसो सरखी रीते। तो चलो आज आप जे आपणे कई बुक्स में लखवानुं छे तरह जो, तो हवे तमने तो खबर पड़ी गई। हवे ए छेल्ला एक बे महीनाथी आपणे आ करीए छे ने, आवी रीते भणीए छे ने, तो बधाए एक थी सौ नंबरनी बुक्स निकाळवानी छे। अरे एमां आपणे शुं करवानुं छे? पेज नंबर आठ करवानो छे। शुं करवानुं छे? पेज नंबर आठ। तो बधा आवी जाओ फटाफट पेज नंबर आठ उपर। तो शुं देखाय छे तमने आमां? कंईक एक्टिविटी, आ तो बहु मजानी छे। जुओ तो આપણે આમાં શું કરવાનું છે? જે ખૂટતા અંક છે તે લખવાનું છે। આપણે એકથી દસ ભણી ચૂક્યા છીએ ને, સીધી ગણતરી, ઊંધી ગણતરી। તો હવે આપણે ગણતરી કરતાં પણ શીખી ગયા છે, તો હવે આપણે ખૂટતા અંક લખવાના છે। તો ચલો આપણે કરીશું। તો એક પછી શું આવે? એક પછી બે, બે પછી શું આવે? ત્રણ, ચાર તો આપેલા જ છે। ચાર પછી શું આવશે? પાંચ, પાંચ પછી શું આવશે? છ, ગળે છ। તો આમાં શું બનશે? ગણો તો જરા, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, એવી રીતે નીચે કરવાનું છે। આમાં શું આવશે? પહેલાં છ, પહેલાં શું આવે? પાંચ, પછી ચાર, તો શું લખવાનું? ચાર પાંચ છ, પછી શું આવશે? સાત અડે સાત, આઠ અડે આઠ, નવ અડે નવ તો આપેલું જ છે, અને શું આવશે? એકડે મીંડે દસ, આવી સ્કૂલની બસ। તો ખબર પડી તમને? આપણે પહેલાં ખૂટતા અંક લખવાના હતા એકથી દસમાં, હવે અહીંયા આપણને આગળ પાછળના લખવાના છે। જે આગળ બી ખૂટતું હોય તો લખવાનું, પાછળ વચ્ચેલા અંક તો આપેલા જ છે, એના આગળ પાછળ તમારે લખવાના છે। ચાર પહેલાં શું આવે? તો ગણો તો, એક બે ત્રણ ચાર, ચાર પહેલાં શું આવે છે? ત્રણ, ચાર તો આપેલું જ છે, ચાર પછી શું આવે? એક બે ત્રણ ચાર ને પાંચ, તો શું લખવાનું? ચાર પછી શું આવે? પાંચ, પાંચ વડે પાંચ। અહીંયા જુઓ, પાંચ આપેલા છે, પાંચ પછી શું આવે? ગણતરી કરો, એક બે, એક બે ત્રણ ચાર પાંચ ને છ, તો પાંચ પછી શું આવશે? છ, તો શું લખવાનું છે? છ ગળે છ। પછી અહીંયા શું છે? એક છે, અહીંયા એક છે, તો એક પછી શું આવે? બે, તો અહીં શું લખવાનું? બ ગળે બે। પછી શું છે? આઠ છે, આઠ પહેલાં શું આવશે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, તો હવે આઠ પહેલાં શું આવશે? આઠ ક્યાં છે? આર્યો, આઠ પહેલાં શું આવશે? સાત, તો શું લખવાનું? સાત અડે સાત। જો આવી રીતે તમને ઇઝી પડશે, લખીને રાખશો ને સાઈડમાં। પછી શું છે? ચાર આપેલા છે, પાંચ આપ્યા છે, તો પછી પછી શું આવશે? ચાર પછી છ ગળે છ। હવે અહીંયા જો, આઠ આપ્યા છે, આઠ પછી શું આવશે? નવ, તો શું લખવાનું? નવ વડે નવ, નવ પછી શું છે? એકડે મીંડે દસ, એવી રીતે જ અહીંયા સાત આપ્યા છે ને આઠ આપ્યા છે, તો સાત પહેલાં શું આવશે? આ સાત છે, એની પહેલાં શું આપ્યું છે? આઠ, છ ગળે છ, તો શું આવશે? છ ગળે છ। પછી અહીંયા એક આપ્યું છે અને બે આપ્યા છે, તો ગણતરી કરો તો, એક પછી બે પછી ત્રણ, અને ત્રણ પછી શું આવે? ચાર, શું આવશે? ચાર, તો શું આવે? બે ત્રણ અને ચાર। જો આમાં થોડુંક તમારે દિમાગ લગાવીને કરવાનું છે, ને શાંતિથી કરવાનું છે। તમે શાંતિથી કરશો ને તો તમને ઇઝીલી ફાઈ જશે, ધ્યાનથી રાખવાનું છે, બરાબર? તો મજા આવી તમને આજની એક્ટિવિટીમાં? જો આજ તો કયું નવું નવું શીખ્યા આપણે, હે ને? તો આપણે રોજ આવી રીતે કંઈક નવું નવું શીખતા રહીશું। તો કાલે ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો, બાય।